भगत नरसिंह जा नाचियो नेह मा संपदा पामियो जा सुदामो। वीर गांधी अने दयानंद जन्मिया अपनी धरती नी तासीर तमे जो खमीरात तो जो टूकी बात करू जेवो अपनी बहु गामडा नी कहेवत हती जेवो अन होय ने ओटकार आवे तमे जेवो वाळू कर्यु होय के तेवो तमे गमे एवू जेमा होय जे खोराक एनो ओटकारो तमने आवे अन खातु होय एवो जो दुनिया मा ओटकारो मनन तमने शरीर मा आवतो होय तो हारू हांभळ्यु तो हारू सुकाम नो जीवन बने साहेब। करत करत अभिया जड़मती होत सुजान रसरी आवत जाथे सील पर लगत दाग। આ બધા યુવાનો જયારે 18 વર્ષના ભેળા થઈ અને અમને સાંભળે છે એનો મને આનંદ છે। બાકી કેટલી પાપની પરજા બિયર બારના મુંબઈના મુજરા જોવે છે નજર મોહે લાગી રાજા તોરે બંગલે મે। હા તમે આ 1000 રૂપિયા નાખો કે 5000 કે 25000 ની ઘોળ કરો સાહેબ આ બધું ધર્મના કાર્યમાં વપરાવાનું છે અને ક્ષેત્ર હાલે છે ને એમાં વપરાવાનું છે। બાકી કેટલાય ને ગયા છે હવે બાપ દાદાએ ટાટા રોટલા ખાઈને જમીન રાખ્યું લાખ લાખ રૂપિયા વારના ભાવ થઈ ગયા એ મુંબઈના બિયરમાં બેઠા બેઠા પછી આમ ડટાના ઘા કરે ઈ નાચવા વાળ્યું છે ભાઈ અને પેઢીનું હાજુ કર્યું ઘર ભેળી ના થાવ રોડ કાંઠે ની વહી જાય છે ખબર ય નહીં પડે ભાઈ। હા અને પાઘડી નો વળ છે ને શેડે નીકળે અટાણે ન ખબર પડે એ દહકો વયો જાય ને પછી ખબર પડે કે આ તો મારું બેટું કુવામાં ઉતારીને વરત વઢાઈ ગયા ભાઈ શું કામ યુવાનો સાંભળે છે એટલે હું સાચા માર્ગે દોરી જવાની વાત કરું છું। હું બે પેક મારીને બોલતો હોય તો તમને સલાહ ન દઈ શકું આ સરસ્વતી નો ખોળો છે હું કઈક કરતો હોય અને પછી તમને સલાહ દેવા આવું કે એકચ્યુઅલી તમે આમ કરો એકચ્યુઅલી આમ કરો ખોટી વાત છે। હું કઈ ન કરતો હોય તો તમને સાહેબ લાંબી આંગળી કરીને કહી શકું હિન્દુસ્તાનના યુવાનો માટે કાયમ બોલ્યો છું કે વ્યસન ન હોવું જોઈએ દારૂ પહેલા આપણા પરિવારને અને પછી આપણા દેશને બરબાદ કરવાનો છે એટલું યાદ રાખજો। અને દારૂનો નશો તો સાહેબ ગમે ઉતારી જાય તમને 24 કલાકમાં નશો એવો રાખો ને છત્રપતિ શિવાજી મહારાજનો મહારાણા પ્રતાપનો કે દુનિયામાં કોઈના બાપથી ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહનો રાજ્યગુરુ સુખદેવનો કે જેને હિન્દુસ્તાન માટે પોતાના પ્રાણ આપી દીધા સાહેબ ટૂંકી વાત આપને કરી દઉં કે ભગતસિંહ 15-17 વર્ષની જ્યારે ઉંમર હતી ને ત્યારે પોતાનું વતન મૂકીને કાનપુર આવે છે। ભગતસિંહ સાંભળજો આ દેશના ક્રાંતિકારીઓ તમે જુઓ અને આજ શિવાજીની જન્મ જયંતિ છે એટલે મને ગૌરવની વાત છે સાહેબ આજ એની જન્મ જયંતિ છે આપણે હિન્દુ ધર્મ તો એના માટે ગૌરવ લઈએ કે ભાઈ એ 15-17 વર્ષની શિવાજીની ઉંમરને ભાગીને કાનપુર આવે ત્યારે એના ભાઈબંધ પૂછે છે ભગતસિંહ તું કાનપુર ક્યું ચલા આયા કેમ તારા ઘરેથી ભાગીને ઉઈ આવ્યો આ દેશનો ક્રાંતિકારી બોલ્યો છે શબ્દો તમે સાંભળજો તું ક્યું કાનપુર ચલા આયા કે મેરી અમ્મા મેરી માં મેરી સાદી કી બાત કરતી હે મારી માં છે ને એ મારા લગ્નની વાત કરે છે મારી હગાઈની અને મારા લગ્ન કરી દેવા છે ભગતસિંહ તારી તારા લગ્ન કરી દેવા છે વાત કરે છે એટલે હું ભાગીને કાનપુર આવ્યો ત્યારે એના ભેરુબંધ ભગતસિંહને એટલું પૂછે છે કે ભગતસિંહ તેરે કો શાદી નહીં કરની તારે લગ્ન નથી કરવા એટલે તું ભાગીને આવ્યો છો તેથી ભગતસિંહ આ દેશનો યુવાન બોલ્યો છે સાંભળજો એનો નશો તો તમે જુઓ કે મેરે કો શાદી નહીં કરની ક્યું અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા ભગતસિંહની પ્રતિજ્ઞા છે સાહેબ મેં શાદી નહીં કરને વાલા સુકામ કે મારો દેશ જે અંગ્રેજોની ગુલામીમાં છે ને 200-200 વર્ષથી મારા હિન્દુસ્તાનના યુવાનો માથે જે કતલેઆમ થાતી આવે છે જલિયાવાલા બાગમાં ભેળા કરી અને અંધાર ગોળીઓ હાકી અને જનરલ ડાયરે જે કતલ કર્યો છે ને મારા દેશના યુવાનો માટે હું બોલું છું કે આઝાદી મેરી દુલ્હન બની ગઈ હિન્દુસ્તાન જેથી આઝાદ બને તેથી ભગતને નીંદર આવે બાકી ભગતસિંહને નીંદર નહીં આવ્યો નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ આ જૂનો બહુ દોહો છે ત્રણ જણા કોઈ દી સમાજમાં 18 વર્ણમાં કોઈ પણ સમાજમાં જોજો હુતા નહીં હોય અને એ હુતા હોય તો બોલવાનું બંધ કરી દઉં નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત વસોયા એક તેને સાચો પ્રેમ કર્યો હોય શેણીને વિજાણન જેવો લેલાને મજનુ જેવો દેવરા નાલણ દે જેવો ડબલા આંકાલે ની વેજે એકચ્યુઅલી જાનવડી નહીં જીવું એના માટે નથી ભાઈ એ હોઈ જાય પાછા એ તું એકચ્યુઅલી જમી લેજે મારે બાકી છે કેટલા જમાડીને જમો અમને એકચ્યુઅલી નહીં ખબર હોય ભાઈ કાં તો મને એમ કે મને તમારા ઉપર મને બહુ પ્રેમ થઈ ગયો છે એટલે બજારે બધા હામાં મળે બધા ઉપર એક પ્રેમ એકાદાને હોય ભાઈ નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત વસોયા એક જેને સાચો પ્રેમ કર્યો હોય જેમાં વાસના ન હોય જેને સાચો પ્રેમ કર્યો હોય એને નીંદર ન આવે એ પડખા ફરતો હોય બીજો કોણ કે જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય ખવારમાં 5 લાખ દેવાના છે મોઢું હું દેખાડીશ ભાઈ એને નીંદર ન આવતી હોય એ ફડકા ફરતો હોય નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત વછોયા બહુ ધન ઋણા માથે ઋણ દેણું થઈ ગયું હોય એને નીંદર ન આવે અને ત્રીજો કોણ પોતાના ભાઈને કે પોતાના બાપને માર્યાનો વેરનો વેયામાં દાવાનળ ખટકતો હોય કે એક દી બજારમાં હામો આવે અને તરવારના ઝાટકે તો વેતરું નહીં ને તો તો મારી ઝંડારીનું ધાવણ લાજે ઈ પડખા ફરતો એને કોઈ દી નીંદર ન આવે સાહેબ રાણો પડખા ફરતો ચિતોડમાં હો
હું બીજું વધારે નહીં બોલું, પણ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડે લખ્યું છે, કોક દી વાંચી લેજો પુસ્તક હાથમાં આવે તો, કે રાણો કોઈ દી હૂતો નથી ચિત્તોડમાં, આમ પડખા ફરતો હતો. આ બાજુ દિલ્હીની સલ્તનત આગળ 1 લાખનું દલકટક, રાણાની આગળ 22,000નું, તોય રાણો પડખા ફરે છે. ઓહો, આ બધા પોણા હિન્દુસ્તાનની સલ્તનત સામે કુરનો શું કરે? હું તો ન નમું, રાણો તો ન નમે, પણ રાણાની માથે જે પાક છે ને ચિત્તોડની, મેવાડની, એ કોઈ દી ન નમે. અકબર ને કહી દેજો મોડું ન કરે, હલ્દી ઘાટીના મેદાનમાં રાણો રાણાની રીતે છે ભાઈ, આ રીતે છે. આમાં અમે આ બોલું, હું બોલું ને રાણો રાણા રીતે, એમાં કેટલાય ખહુરિયા કોમેન્ટો કરતા હોય રાણો, પણ હું રાણાને લડાવવાની વાત કરું છું સાહેબ. અને આ મને આ સત્ય ઘટનાની વાત, મને કોઈ કીધેલું કે ખહુરિયા એટલે શું, આપણે કોઈ પણ ગુજરાતી શબ્દ છે ને એની વ્યાખ્યા થતી હોય છે વ્યાકરણમાં, કોઈ પણ શબ્દની, એ કે ખહુરિયા એટલે શું? મેં કીધું સિટીની સોસાયટીમાં ખહુરિયા હોય ને ગામડાની બજારમાં હોય, કૂતરા હોય ને કૂતરા ટબે ટબા, એમાં પેટર્ન હોય, એમાં ટબા હોય, કલિયો ને બઠિયો ને બધા માથા ભારે હોય, અને એ પાછું આ નાની ડેલીનું કૂતરું પાછું મોટી ડેલીમાં બીવું જાય ત્યાં બગડાટી બોલે, અને આ સોસાયટીનું આ સોસાયટીમાં જાય તો બગડાટી બોલે, એ ટબા ટબા જે કૂતરા બાજે, અને એમાં જે દિવાલની વચ્ચે ખહુરિયા ઊભા હોય ને, એ જોતા હોય ધૂળીની ડમરી ઉડે, આમાં આપણું કામ નહીં ભાઈ, એ દિવાલેથી ભાગી જાય, એને ખહુરિયા કહેવાય. અને કૂતરું કૂતરું છે, એ તમને કહી દઉં, તમારી 5 કરોડની રોયલ્સ રોયલની ગાડી પડી હોય, કૂતરાને એક બેન હાડા તેને કહી દે, તમારી તમને મુબારક છે, બાકી હું મારી રીતે સમજી ગયા ને, મેં કૂતરું કૂતરું છે ભાઈ, હા એને કાંઈ ફેર ન પડે. એટલે આ ખહુરિયા હોય ને ભાઈ, અને સમાજમાં એક વસ્તુ ઘણા મને કંઈક વિરોધ થાય આમ થાય, મેં કીધું ભાઈ ઉપાધિ ન કરો, નરેન્દ્ર મોદી પીએમ બન્યા ને, નરેન્દ્ર મોદી એ આખા ભારતે મત નથી આપ્યા, નક્કી કરી લેજો, એમાં 40% વિરોધી તો મોદીના હતા ભાઈ, 5% આપ્યા ને તો મોદી પીએમ બન્યા, એમાં મુજાવાનો હોય વિરોધ તો માર્કેટમાં હાલી જાય એના જ થાય ભાઈ, બાકી તમારે સાયકલ ને પગમાં રાજદૂત સંપૂલ હોય બધા રાજી થાય, પણ ફોર્ચ્યુનર ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને આ ભાળે ને થઈ નેજવા કરે, તારી ભલી થાય તારી, પણ એને ખબર ન હોય મઢડા વાળી સુપ્રીમ માંથી સાય થઈ ગઈ ભાઈ, હા માની કૃપા હોય તમારી, હારે ચેતના જો હારે હાલતી હોય તો તમે દુનિયામાં હાલો સાહેબ, ચેતના ભેળી હોય કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ધંધામાં કોઈ પણ વરણ માણા હોય, માની કૃપા ભેળી હોય. અને એક વાત યુવાનોને ટૂંકમાં કરી દઉં, તમે દુનિયાના કોઈ પણ ધંધે નીકળો સાહેબ, પેલા તમારા મા બાપ ને પગે લાગી એના ખોળામાં માથું મૂકીને નીકળજો, તમે પાછા પડો ને તો બોલવાનું બંધ કરી દઉં સાહેબ. અહીંથી પૈગંબર સાહેબે તો એમ કીધું છે કે હિન્દુસ્તાનમાં રહેવા વાળો મુસલમાન જો ગદ્દારી કરે ને તો એને કોઈ દી પરવરદિગાર જન્નતમાં જગ્યા નહીં આપે સાહેબ. સાહેબ એક વાર તમારા, અને ઘણી વાર આ પ્રોગ્રામ બહુ સારો, ક્યારેક રાઉન્ડ જાય પ્રોગ્રામ સારો જાય ને એટલે નીચે ઉતરો દે ને કે તમે જામો પાડી દીધો ને બહુ મજા આવી ગઈ, હું એને જામો નથી માનતો ભાઈ, જામો તો ત્યારે પડે, હું બોલતો હોય કે રાજભા બોલતા હોય કે આ ગુજરાતનો કોઈ પણ સાહિત્યકાર બોલતો હોય, ગુજરાતમાંથી આઉટ ઓફ સ્ટેટ નહીં, હિન્દુસ્તાનની વાત નથી કરતો, ગુજરાતમાં જે દી વૃદ્ધાશ્રમને તાળા લાગે ને તે દી માનજો તમે સાંભળ્યું ને અમે બોલ્યું પ્રમાણ છે, બાકી બધી વાતો ભાઈ તાળા લાગી જાય જેથી વૃદ્ધાશ્રમને, અને મારા હિન્દુસ્તાનનો અઢારે વર્ણનો એક એક યુવાન ગુજરાતનો પોતાના મા બાપની સેવા કરવા માંડે ને, અને પરણીને ગમે એવી ઇન્દ્રની અપ્સરા આવી હોય તો એ કહી દે કે મારી જનેતા પહેલા છે, મારા માટે જેને દુઃખ વેઠ્યું છે મારો બાપ પહેલા છે, આ જેથી ચેતના એક એક યુવાનોના મનમાં જાગે ને તેથી અમારા પ્રોગ્રામ લેખે લાગશે, ત્યાં સુધી તો હિયો હિયો છે, નક્કી કરી લેજો તમે ભાઈ, ચેતના હોવી જોઈએ સાહેબ, તમારા મા બાપને તમે નહીં હાચવો તો બીજું કોણ હાચવે, 25-25 વર્ષના 5-5 દીકરાને મોટા કરી મજૂરી કરી કરીને માં મોટા કરી દે, અને એ 5 દીકરા થઈને માના અઠવાડિયે અઠવાડિયાના વારા કરે, હરમ થવી પડે સાહેબ, આવું કરવું હોય ને ડાયરા બંધ કરી દેવાય, સંભળાય નહીં કા બોલાય નહીં, આપણા મા બાપ થી મોટું દુનિયામાં કોઈ છે નહીં સાહેબ, જનેતાને પહેલા રાજી કરો, પછી ગોવા મુંબઈ મનાલી પછી ફરવા જાઓ, માં રાજી છે ને તો જાજો, તમારી જનેતા રાજી હોય તો જાજો સાહેબ. એટલા માટે ટૂંકી એક છેલ્લી વાત કરી દઉં, પછી આપણે એક છેલ્લું ગીત, મને આ ભાભા બેઠા ને સામે જો 70 વર્ષના એ પડકારા કરે કે રાણો રાણાની રીતે, 70 વર્ષ એ જો રાણો રાણાની રીતે હોય ભાઈ, અમે અમરેલી એસપી સાહેબ નો પ્રોગ્રામ કર્યો, જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ, એટલે એમાં આઈપીએસની હાજરીમાં રેન્જ આવી ગયા અશોક કુમાર યાદવ સાહેબ, તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને તો કીર્તિભાઈ માયાભાઈ અમારો પ્રોગ્રામ હતો પૂરો થઈ ગયો ને, એટલે સવારમાં એસપી સાહેબ બોલેલા હો આ રેકોર્ડિંગ થાય, એ કે હવે અમરેલીમાં રાણો રાણાની રીતે કે ભાઈ, આ નશો છે યાર રાણાનો, આપણને શું કામ નશો છે, એને પોતા માટે નહીં તમારા ને મારા માટે, પોતાના વતન માટે, માદરે વતન માટે થઈને સમાન માટે રાણો લડ્યો ને, એટલે રાણો તમને મને બધાને વાલો છે, રાણો રાજપૂત છે, કોઈ જ્ઞાતિ વાત નથી કર્યો, રાણાનું નામ આવે એટલે નાનામાં નાનો માણસ હોય ઝૂંપડામાં રહેતો હોય તો એ આમ પહોરાઈ જાય, શું કામ કે એને વતન માટે યુદ્ધ કર્યું છે, બીજા માટે પોતાના પ્રાણ આપી દે, કોક માટે સાહેબ કોઈ બેન દીકરી આબરૂ જોખમમાં હોય માથા દે ને એના દુનિયામાં પાળિયા થાય ને એની વાતો થાય, બાકી કોઈ દી રાકાથી રામજી મંદિર ન બંધાય નક્કી કરી લીજો સાહેબ, એની વાતો દુનિયામાં અમર થાય છે, એક પ્રસંગ
પ્રકાર ટુકવાઈ કેવો છે સાહેબ, ક્યાંય જાતિવાદ નથી. અને આ પ્રસંગ મને બહુ વાલો છે નામદેવ બાપુ, મેં કીધેલો પણ ખરો આ પ્રસંગ કે ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી ધીરા 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 ટાયર ફરતા જતા ભાઈ, ધોલેરાની બજારમાં ધંધુકાની બાજુનું સાંભળજો. બીજી તો ઘણી વાતો છે, અહીં બધા કલાકારો કરે છે આગળ ઉપર, એ ધોલેરાની બજારમાં ગાડી હાલી જાય એમ્બેસેડર ગાડી, સાહેબ એક માણસ પોતે આપઘાત કરવા માટે ધોલેરાની બજારમાં હામો મળે છે, હાથમાં રસી ચાલેલી, મરવા જવું છે. અને ખબર પડી ભાઈ એમ્બેસેડર ઉભી રાખે છે, ક્યાં જવું છે ભાઈ, કે મરવા જવું છે. કેમ કે દીકરીના લગ્ન છે, રૂપિયો ઘરમાં છે નહીં, અને જેના ભેળો કામ કરતો હતો એને મને આદ્ય સુધી એમ કીધું મૂંજાતો ને બાપા પૈસા જોયે તો લઈ જાય, હવે ટાણું આવી ગયું, લગ્ન આવી ગયા, અને એને હાથ ઊંચા કરી દીધા, પૈસા નથી હવે કરવું શું, આ હાથમાં રસી છે, હવે ગળાફો ખાઈને મારા જીવને ટૂંકાવી દો, બાકી મારી આબરૂ નહીં દેવો. સાહેબ ધંધુકાની બાજુમાં ધોલેરા પુરાવા સાથેની વાત કરું, એ ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડીમાંથી હેઠા ઉતરી 40-45 વર્ષ પહેલાની વાત કરું છું, હેઠા ઉતરી અને ખીચામાં 5,000 રૂપિયા, ઈ જમાનાના 50 વર્ષ પહેલાના 5,000 કેટલા હોય નક્કી કરજો, એ 5,000 રૂપિયા કાઢી અને માણસનું બાવડું પકડી અને એને કીધું તું મુંજાતો ને બાપ, આ 5,000 રાખી લે, કે પણ તમે કે હું મારા મકાન બને છે અને એનું લાકડું લેવા માટે ધોલેરા આવ્યો છું, માળવાનું લાકડું હોય ને જે એ લેવા માટે હું ધોલેરા આવ્યો છું, પણ તું હામો મળ્યો, તારા આહુડા દીકરીના, તારી દીકરી એ મારી એ દીકરી, દીકરી બાપને દાતાર બનાવે છે નક્કી કરજો. દીકરાનો જન્મ થાય ને એટલે બધા પેંડા કે બોક્સ વેચે કે સમાચાર આપે, દીકરીનો જન્મ થાય ત્યારે કેટલાને મોઢા ફરી જાય છે, જેના મોઢા ફરે ને એનું પ્રોગ્રામે બોલું છું કે જેના મોઢા ફરતા હોય એ નક્કી કરી લેજો, તમને મને જન્મ દીધો ને એ કોકની દીકરી છે, પહેલાં એ નક્કી કરજો ને પછી મોઢું બગાડજો. દીકરી બાપને દાતાર બનાવે છે યાર.